तो सारंगपुरमां हनुमानजीना भीत चित्रोना विवाद मामले हवे कानूनी लड़तना मंडाण थया छे। राजकोटना एडवोकेट रवि राठौर द्वारा दादाना अपमान बदल मंदिर ट्रस्टने नोटिस फटकारवामां आवी छे। त्यारे वड़ताल संप्रदायना नवतम स्वामीए कह्युं के हनुमानजी ए स्वामीनारायण भगवानना कुळदेव छे। हनुमानजीए स्वामीनारायण भगवानी अनेक वखत सेवा करी छे। आ मामले जो कोईने प्रश्न होय तो योग्य फोरम पर जईने वात करे। जे नोटिस मोकलवामां आवी छे ते मुद्दे कोर्टमां योग्य जवाब आपवामां आवशे। हनुमानजी भगवान ने जे सेवक दर्शाव्या छे, भगवान श्री शंकर भगवान अने माता सीता ने पण एक सेवक तरीके दर्शावेला छे, जेना विरोध में आपणे तमाम संस्थाओं ने नोटिस मोकलेल छे के वेली तके आ जे चित्रो छे, पोस्टर छे, वीडियो छे ए हटावी लेवामां आवे। केम के आ बधा पोस्टर वीडियो थी जे हिंदू संस्कृति, हिंदू लोको, लाखों लोकोनी लागणीओने ठेस पहोंचेली छे, तો એમના માટે આપણે એમને નોટિસ 29 તારીખે મોકલેલી છે। સ્વામિનારાયણ ભગવાન છે, એના કુળદેવ પણ હનુમાનજી મહારાજ છે। ભગવાનના જેટલા પણ અવતારો થયા, ભગવાન શ્રી રામચંદ્રજી, ભગવાન શ્રી કૃષ્ણનારાયણ, સ્વામિનારાયણ ભગવાન છે, સ્વામિનારાયણ ભગવાનની પણ શ્રી હનુમાનજી મહારાજે અનેક વાર સેવામાં હાજર રહીને સેવા કરી છે। આખું સ્વામિનારાયણ સંપ્રદાયનો ઇતિહાસ એનાથી ભરેલો છે। કોઈને વ્યક્તિગત એનાથી નાના મોટા પ્રશ્નો હોય તો એ યોગ્ય ફોરમ ઉપર જઈને વાત કરી શકે છે। કેટલાક લોકો આના સંદર્ભમાં કોર્ટમાં ગયા છે તો એની અંદર કોર્ટમાં એનો યોગ્ય જવાબ આપવો પડશે। સામાન્ય નાના મોટા માણસોને જવાબ આપવાની સંપ્રદાયના કોઈ વ્યક્તિએ જરૂર નથી। એડવોકેટ રવિ રાઠોડે કહ્યું કે હનુમાનજીને સ્વામિનારાયણના દાસ તરીકે રજૂ કરાતા ભક્તોની આસ્થાને ઠેસ પહોંચી છે, ત્યારે આ વિવાદિત ચિત્રો તાત્કાલિક હટાવવામાં આવે, નહીં તો આગળ કાનૂની કાર્યવાહી કરાશે। બીજી તરફ નવતમ સ્વામીએ સત્સંગીઓને વિચલિત ન થવાની પણ સલાહ આપી અને કહ્યું કે સ્વામિનારાયણ એ ભગવાન છે, સ્કંદ પુરાણ સહિતના પુરાણોમાં તેનો ઉલ્લેખ છે। જો કોઈએ ચર્ચા કરવી હોય તો સ્વામિનારાયણના સંતો દરેક મુદ્દે જવાબ આપવા તૈયાર છે। નોટિસ આપણે મોકલેલી છે, જો આ ચિત્રો મૂર્તિ પોસ્ટરોને હટાવવામાં નહીં આવે તો આગળ જે કાંઈ કોર્ટ કાર્યવાહી પ્રોસિજર થશે, કે જે હિન્દુ સંસ્કૃતિને કોઈ સમાજને આપણા ધર્મને અપમાનિત થાય એવું કૃત્ય કરેલું હોય અને એવા ચિત્રો પોસ્ટરો મૂકેલા હોવા છતાંય હટાવવામાં નહીં આવે તો આગળ જે કાંઈ કાર્યવાહી કરવાની થશે એ આપણે કાયદેસર કાર્યવાહી રાજકોટથી કરશું। કાયદામાં શું જોગવાઈ છે? આ સનાતન ધર્મને જે નુકસાન પહોંચાડે છે, કાયદામાં જોગવાઈ છે કોઈ ધર્મને અપમાનિત થાય એવા કોઈ ચિત્રો અથવા શબ્દોનું ક્યાંય મૂકવું, એમાં 195 કો, 295 કો અને 298 કહે જે કઈ કાર્યવાહી થશે આઈપીસીની એ આપણે કાર્યવાહી કરશું। સ્વામિનારાયણ ભગવાન છે અને એ વેદવ્યાસજીએ કહ્યા મુજબ સ્કંદ પુરાણ વગેરે પુરાણોમાં એને જેને જ્યારે જે જગ્યાએ જોવે ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયના વિદ્વાન સંતો એનો જવાબ આપવા પણ રેડી છે। ભગવાન છે અને એ બાબતમાં કોઈએ વ્યક્તિગત ચર્ચાઓ કરવી હોય તો પણ કરી શકે છે। એટલે તમને બધાને કહું છું, કોઈ સ્વામિનારાયણના સત્સંગીઓએ ક્યારેય પણ કોઈની નાની સામાન્ય વાત જાણી અને ડિમોરેલાઇઝ નહીં થવું।